विद्यार्थी मित्रों आज पार्ट टू में धोरण सात पाठ सात जीवन पाथे पार्ट टू एनो हवे आपणे जोईए आपणे क्यां सुधीनी चर्चा करी थी एना माटे पण वात करी लईए कि पिताश्रीए जे निर्णय लीधो तो कयो निर्णय लीधो तो के हूँ हवे कोई ने भणावा नथी मांगतो कोईनू कॉलेज नथी करवा मांगतो पछी त्यारबाद लेखकनी जे शाख के अंग्रेजी अने गणितमां ए होशियार हता अने त्यारबाद एने मेट्रिक पास कर्यु एमां एनी पहली शाख अने त्यारबाद एने बीजी एक्जाम पण पास करी ए बराबर ए वात थई पछी एलसीईनी पसंदगी शा माटे करी ए पण मैं बात करी हवे त्यारबादनी वात आपणे जोवानी छे पार्ट टूमां तो जुओ एमा पहेलो मुद्दो आवशे के सांगली पिताश्री साथे मुलाकात तो कई रीते बराबर जोईए कि जे दिवस हूँ कॉलेज में दाखल थवा जवानो हतो ज्यारे लेखक ने हा पाड़ी दीधी कॉलेज में जवा माटे तो कॉलेज में ज्यारे जवा माटे एडमिशन लेवा ज्यारे जता था ए समये तेज दिवसे पिताश्री सांगली राज्यना सांगली एक राज्य छे सांगली राज्यना ट्रेजरी ऑफिसर तरीके 3-1 लाख रुपया पुणे लई जता था पुणे लई जवाना था ने पुणे थी राज्य माटे पुणे थी एले के पुणे लई जवाना था 3 लाख रुपया एने दे अने पुणे थी पाछा जरा आवे पुणे थी त्यारे ए लोको माटे पुणे थी पोताना सांगली राज्य माटे प्रोमिसरी नोटो खरीदवानी हती प्रोमिसरी नोटो एटले शू तो जुओ मैं तमने बात करी छे के आपे कोईक ने नाणा देवानो होय कारण के प्रजा पासे थी पैसा लेवामां आवे हवे पैसा नथी दई शकती एम छे तो त्यारे सरकारनी मंजूरी लेवी पड़े तो नाणाना बदले लखी अपातुं बाहेधरी पत्र बराबर कि नाणा नहीं देवामां आवे पण एना बदले एक एवं पत्र लखी देवामां आवे कि अमे न दई शकीए एवं एने कहेवाय प्रोमिसरी नोट एटले ई ज्यारे लेखकना पिताश्री ज्यारे सांगली राज्यना के ज्यारे कहे छे के सांगली राज्यना ट्रेजरी ऑफिस पोते ट्रेजरी ऑफिसर हता सांगली राज्यना एटले ई एम कहे छे के सांगली राज्यना ट्रेजर एनाथी ए पुणे जवाना हता ત્યારે પુણે શા માટે જવાના હતા તો પુણે એટલા માટે જવાના હતા કે ત્યાં જઈ પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી અને પ્રોમિસરી નોટો મારા પિતાશ્રીને ત્યાંથી ખરીદવી હતી હવે સાંગલી સ્ટેશન ઉપર અમે બંને મળ્યા ક્યાં મળ્યા એની મુલાકાત ક્યાં થઈ સાંગલી સ્ટેશને કારણ કે લેખકને ક્યાં જવું હતું તો એને કોલેજે જવું હતું એડમિશન માટે અને એમના પિતાશ્રી ક્યાં જતા હતા તો એ જતા હતા પુણે બરાબર અને પુણે સેના માટે જતા હતા એ મેં તમને વાત કરી તો હવે ત્યાં સાંગલીમાં બંને ભેગા થયા સાંગલીમાં બરાબર સાંગલીમાં ભેગા થયા પિતાશ્રી પુણે શા માટે જાય છે એના માટે મેં એને પૂછ્યું એનું કારણ મેં જાણ્યું ને મેં પિતાશ્રીને કહ્યું પછી પિતાશ્રીએ જ્યારે કીધું કે હું પ્રોમિસરી નોટો ખરીદવા માટે જાઉં છું પ્રોમિસરી નોટ ખરીદવા જાઉં છું બરાબર એને એમ વાત કરી તો લેખક શું વાત કરે છે જુઓ હવે અહીંયા લેખકના એમ થાય છે આપણને કે જે આવા લેખક છે એના આવા વિચાર પણ એને માર્ગદર્શન ક્યારથી મળ્યું એ અહીંયા મળે છે એને બરાબર આ જગ્યાએ એને માર્ગદર્શન મળે છે આ જગ્યાએ એણે બધી વિદ્યા શીખી લીધી એમ કહીએ તો ચાલે કે ત્યારે એમ કહે છે એના પિતાશ્રીને કે નોટોના ભાવ રોજ બદલાય છે આ નોટ છે ને એ તમે ખરીદવા જાઓ ને તો એના ભાવ રોજ બદલાય જ છે રોજે રોજ અલગ અલગ ભાવ હોય એના તો આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો જે હશે ને એના કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું કે જાહેર ભાવ જે હોય તો એના કરતાં આપણે સસ્તા ભાવે લઈ લેશું અને રાજ્યને તો જ્યારે સસ્તા ભાવે લેશું તો રાજ્યને તો પાછા મોંઘા ભાવની જ આપણે બતાવશું કે રાજ્યને તો જાહેર ભાવ જાહેર જે ભાવ હશે ને એ જ ભાવ બતાવશું અને વચમાં જે આપણને ફાયદો થાય એ બધો આપણો નફો થાય એ આપણે લઈશું કોઈને ખબર નહીં પડે કે સહેજે ભારે નફો થશે બરાબર કે સહેજે ભારે નફો થશે વધારે પડતો આને નફો થઈ ગયો એવું કોઈને ખબર એ નહીં પડે ને આપણે એ ક્યાંક રીતે કમાઈ લઈશું બરાબર અહીંયા એ વાત કરે છે હવે આ વાત એ કે જ્યારે હું મારા પિતાશ્રીને કહેતો હતો ને તો મારા પિતાશ્રી શાંતિથી ઉભા ઉભા સાંભળતા હતા
ક્યાં બરાબર છે મારો છોકરો કહે છે એમ કરીને કે શાંત થી કે મને એવું લાગતું હતું કે મારા વિચારો જ્યારે હું કહું છું ને રજૂઆત કરું છું ને તો પિતાશ્રી મારી વાત શાંતિથી સાંભળે છે અને એના ઉપર કંઈકથી રિએક્શન મને સારું એવું આપશે એવું એના મગજમાં હતું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરના મગજમાં એવું હતું કાકા સાહેબના કે મારા પિતાશ્રી આવું કંઈક વિચારતા હશે. જો એના પિતાશ્રી શું વિચારે છે, પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારા વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની મેં થોડી કે ક્ષણે મને કલ્પના સરખી ન આવી. કારણ કે મને તો એ કલ્પના નથી કે એને આઘાત લાગશે. હું તો એમ હતો કે મને એમ લાગતું હતું કે મારી વાત શાંતિથી સાંભળે છે અને એના વિશે કંઈક વિચાર કરે છે. એની બદલે મને એ ખબર નથી કે હું આવું જે બોલી ગયો ને એનાથી એને આઘાત લાગ્યો. મેં માન્યું કે મારી સૂચનાની શક્ય અશક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. મેં તો એ ક્યાં માન્યું હતું પણ એને તો લાગ્યો આઘાત બરાબર. હવે જુઓ થોડી વાર પછી પિતાશ્રી ગડગડા થઈને કહ્યું કે એને આમ દુઃખ થઈને, ગડગડા એટલે કે દુઃખ આવ્યું, દુઃખ થયું અને ગડગડા થઈને દુઃખના સ્વરે એ વાત કરતા હતા કે દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. હીનતા એટલે નીચતા, ખરાબ વિચારો, આટલા નીચા વિચારો. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા, કે જે મને દે છે એને હું શું છેતરું, એટલે કે સરકારને હું છેતરું. તારી કેળવણી પર ધૂળ છે, તારી કેળવણી ઉપર ધૂળ છે. આપણા કુળ દેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. આપણા કુળ દેવતા છે ને એને જે આપણને રોટલો આપ્યો ને, ભગવાને આપણને જેટલું, અન્નદાતા એટલે કે અત્યારે ભગવાને મને જેટલું આપ્યું ને એનાથી તું સંતોષ માન. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. તારા આવા વિચારો છે ને એ તું તારા અન્નદાતા એટલે કે જે ભગવાન તને અન્ન આપે છે ને તો એ અન્નદાતાને છેતરવા જેવું છે કે તું ભગવાનને છેતરવા બેઠો છે. તો રૂપિયા તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. આબરૂથી રહેવું ને શાખથી એ મોટી વાત છે. આબરૂથી રહે ને એમ કે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ. જ્યારે તું મરી જાય ત્યારે ઈશ્વર આગળ ઊભો રહીશ તો શું જવાબ આપીશ તું? જ્યારે ભગવાન તને પૂછશે તો શું જવાબ આપીશ? તો તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને અહીં કે તો એના કરતાં અહીંથી જ તું પાછો જઈને એ કાંઈ ખોટું નથી. એના કરતાં તું અહીંથી પાછો જાય એ શું ખોટું એ કે અહીંથી ચાલ્યો જા તારું ભણતર ખોટું છે. અહીંયા પિતાશ્રીએ આપેલો ઉપદેશ બરાબર, એને ઉપદેશ આપ્યો. હવે લેખકે નિશ્ચય કર્યો, છેલ્લે લેખક નિશ્ચય કરે છે. જુઓ ત્યારબાદ એ કહે કે હું તો સડક થઈ ગયો. સડક મતલબ આશ્ચર્ય, ચકિત થઈ ગયો કે મેં જેવું વિચાર્યું હતું એવું તો પિતાશ્રી વિચારતા નહોતા એટલે હું સડક થઈ ગયો. ગાડીમાં એટલે ટ્રેનમાં આખી રાત ઊંઘ ન આવી અમને, આખી રાત એ કે અમને ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યા અને તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો. મારા મન સાથે મેં એ કે પૂના, કારણ કે પૂના મેંને જવાનું હતું બરાબર, લેખકને જવાનું હતું અને લેખકના પિતાશ્રીને પણ પુણે જવાનું હતું, બંનેને જવાનું હતું પુણે. તો એટલે બંને ત્યાં પહોંચ્યા ધી પહેલાં એ ટ્રેનમાં સૂતા ને તો એને ઊંઘ ન આવી. કોને? લેખકને. ઊંઘ ન આવી શું કામ ન આવી? ઊંઘ શું કામ નથી આવતી? કે એણે કે સવારે પૂના પહોંચ્યો કારણ કે એને પશ્ચાતાપ થાય છે કે ઓહો મારા વિચાર આવા બધા છે, હું આવું વિચારું છું અને મારા પિતાશ્રીએ મને કેવો શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો, જીવન માર્ગ મને બતાવ્યો. એવું થાય છે. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે મેં નિશ્ચય કર્યો. લેખકનો નિશ્ચય જુઓ, સાંભળો શું કરે છે કે હરામના ધનનો લોભ, હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, કોઈ કાળે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજવું. નહીં લજવું એટલે કે પિતાશ્રીને
હું અપયશ નહીં અપાવું, અપકીર્તિ નહીં અપાવું, એનો યશ જ કરીશ એમ. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ પ્રયાણ થયો, કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી એને કઈ જગ્યાએ મળી? લેખકને કોલેજની સાચી કેળવણી સાંગલી અને પુણે, સાંગલી અને પુણે આ બેની વચ્ચે રેલવે સ્ટેશને, બરાબર, પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી, બરાબર. સાંગલી અને પુણે વચ્ચે એને ટ્રેનમાં જ આ માહિતી, આ કેળવણી મળી ગઈ. ક્લિયર? આ ચેપ્ટર લેખકની સ્મરણ યાત્રા. કયું? સ્મરણ યાત્રા. હું તમને પહેલાં કહેતા ભૂલી ગઈ એટલા માટે હું ફરી તમને કહી દઉં છું કે સ્મરણ યાત્રા નામની એની આત્મકથા છે. સ્મરણ યાત્રા એવી એની, તમે બહારે જાશો તો તમને કાકા સાહેબની સ્મરણ યાત્રા એવી આત્મકથા બુક મળશે, જેની અંદર તમને આ ચેપ્ટર જોવા મળશે. એટલે આ આત્મકથા ખંડ છે, પણ એની સ્મરણ યાત્રા એક આત્મકથા છે, એમાંથી આ ખંડ લેવામાં આવેલ છે. ક્લિયર? તો હવે આ ચેપ્ટરનું સ્વાધ્યાય હું તમને મોકલીશ, પણ સાથે સાથે તમે આના શબ્દાર્થ રૂઢિપ્રયોગ વગેરે મેં તમને જે કીધા એ ટીકમાં કરજો અને એને પાછા કરજો. મેં અહીંયા આ જે લખ્યું છે તમારે લખવાની જરૂર નથી, મેં સમજાવવા પૂરતું લખ્યું, પણ મેં પહેલાં જે લખ્યું હતું પાર્ટ વનમાં એ કૃતિ કરતા સાહિત્ય પ્રકાર બધું જ તમારે લખવાનું છે. અને આ શેમાંથી લેવામાં આવ્યું એ પણ લખવાનું છે કે લેખકની સ્મરણ યાત્રા આત્મકથામાંથી, બરાબર. તો આટલું કરી તો હવે નમસ્તે.